हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल DIY सहेलिया। फ्रेंड्स, आज हूँ तमने कसूरी मेथी कई रीते घरे ज बनावी ते शीखवाड़ीश। एना माटे आपणे मेथीनी भाजीने धोया वगर झूड़ीमांथी कूणी कूणी चूंटी लेवानी छे, कूणा डाळखा साथे ने आ रीते स्प्रेड करवानी छे। એ સ્પ્રેડ કરેલી ભાજીને આપણે આ જ રીતે પેપરમાં પહોળી કરીને 2 થી 3 દિવસ રવા દઈશું। તમે જોઈ શકો છો ભાજી થોડી ચીમળાઈ ગઈ છે અને આ રીતે આપણે એને 3 દિવસ રાખીશું। ફ્રેન્ડ્સ, ઘરમાં ને ઘરમાં સૂકવશો તો ભાજી તમારી એકદમ ગ્રીન રહેશે અને સહેજ પણ પીળી નહીં થાય। લગભગ 80% જેવી સૂકાઈ ગઈ છે। આ ભાજીને આપણે ધોયા વગર જ સ્પ્રેડ કરી છે। ભલે ને અંદર માટી હોય, ભલે ને અંદર કાદવ હોય, પણ આપણે એને ઝૂડીમાંથી કૂણી કૂણી ડાળખા સાથે ચૂંટીને આ રીતે 3-4 દિવસ પેપરમાં સ્પ્રેડ કરવાની છે। આ 4થે દિવસે તમે જોઈ શકો છો કે ભાજી આપણી સારી એવી સૂકાઈ ગઈ છે। હવે આપણે આ ભાજીને આ પેપરમાં આ રીતે સરખી ઢગલી કરી અને પેપરને આપણે રેપ કરી લઈશું, એટલે કે એને ભાજીમાં લપેટી દઈશું, ભાજીની પડી કુવારી દઈશું। પડી કુવારશો એટલે શું થશે કે ભાજીમાં થોડું પણ મોઈશ્ચર હશે તો પેપર એને ચૂસી લેશે। તો આ રીતે પેકેટવાળી અને આ પેકેટને પણ આપણે 3 થી 4 દિવસ માટે આવું ને આવું જ રહેવા દેવાનું છે। ફ્રેન્ડ્સ, પેકેટ સરસ વાળજો એટલે અંદર સરસ ભાજી આપણી સુકાઈ જાય ને એબ્ઝોર્બ થઈ જાય। ફ્રેન્ડ્સ, તને આપણે પેક કરીએ, 2 દિવસ થઈ ગયા છે, આજે 3rd ડે છે। આપણે ખોલીએ ને વાવ, તમે જોઈ શકો છો આપણી ભાજી સરસ સુકાઈ ગઈ છે અને એકદમ લીલી છમ છે। બજારમાં તમને મળશે કાળી સહેજ આવશે, પણ એકદમ સરસ લીલી છમ છે, સરસ સુકાઈ ગઈ છે। હવે આપણે એને ધોઈ નથી એટલે આપણે એક આ ટાઈપનો ચાણો લઈશું અને એને આમ ચાણામાં નાખી અને એકવાર ચારી નાખીશું, એટલે ધૂળ ને જે બધું હતું એ નીકળી જશે અને પ્લસ આપણે જ્યારે એનો યુઝ કરીએ ત્યારે આપણે એને ધોઈને જ યુઝ કરવાનો છે। આ રીતે ચારીશું તો જે ધૂળ બધી હશે એ બધી નીકળી જશે। ફ્રેન્ડ્સ, આ તમે કોઈ પણ શાકમાં, તીખી ભાખરી બનાવો તો એમાં બધામાં યુઝ કરી શકો છો, છે ને કેટલી ફાઇન થઈ છે। તો નીચેનો હું કચરો બતાવું, આ રીતે બધી ધૂળ નીકળી જશે, છે ને, કારણ કે ભાજી તમે ધોઈને સુકવશો તો મજા નહીં આવે, ચીકણી થઈ જશે, કાળી થઈ જશે અને ફેંકવી પડશે। તો આ રીતે સુકાઈ ગયા પછી આપણે થોડી એને કઢૈયામાં ધીરા ગેસથી થોડી શેકી નાખીશું, એટલે આમ દબાઈએ ને ભૂક્કો થાય એવી થાય। તો ચાલો હું એને શેક, ફ્રેન્ડ્સ, તો મેં એને લગભગ 5-1 મિનિટ શેકી લીધી છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું, કારણ કે કઢાઈ પણ ગરમ છે તો થોડીએ એમ પણ શેકાઈ જશે। ફ્રેન્ડ્સ, આ પીળા પાંદડા જો તમારે કઢી નાખવા હોય તો તમે કઢી નાખો છો, આઈ ડોન્ટ માઇન્ડ, એટલે હું તો રવા દઉં છું। તો તમે જોઈ શકો છો આ રીતે બોલતી થઈ ગઈ છે, એટલે દબાઈશું એટલે ભૂક્કો થઈ જશે। તો ગેસ ઓફ કરી દઈએ અને ઠંડી પડે એટલે આપણે એને એક ડબ્બામાં ભરી લઈએ। ફ્રેન્ડ્સ, તો તમને અમારી કસૂરી મેથી બનાવવાનો આઈડિયા સારો લાગ્યો હોય તો ચોક્કસ બનાવજો અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો। ફ્રેન્ડ્સ, આ રીતે એક કન્ટેનરમાં ભરી રહેવાની અને જ્યારે વાપરવી હોય ત્યારે એને ધોઈને વાપરવાની। 12 મહિના કશું જ થતું નથી, આવીને આવી લીલી છમ રહે છે, તો સિઝનમાં આપણે એને બનાવીને રેડી રાખવાની છે।